ઓમ શ્રી કૃષ્ણ પરમાત્મને નમા શ્રીમદ ભાગવત કથા દૃષ્ટાંત અને રહસ્ય સબરીજીને બરાબર આશા છે કે મારા રામ મારા ઘરે આવશે અને આ આશા બંધાવી છે માતંગ ઋષિએ રોજ વનમાંથી સારા સારા બોર લઈ આવે આખો દિવસ સબરીજી શ્રી રામની પ્રતીક્ષા કરે છે સંધ્યાકાળે રામ ન આવે ત્યારે રામજીના માટે જે ફળ ભેગા કર્યા હોય તે બાળકોને વેચી આપે હું પાપી છું એટલે મારા ઘેરે રામ આવતા નથી હજુ લાયક નથી થઈ એટલે પરમાત્મા પ્રત્યક્ષ દર્શન આપતા નથી હું લાયક નથી એટલે મારી સામગ્રી ભગવાન આરોપતા નથી પ્રભુના આવવાની પ્રતીક્ષા કરતાં કરતાં શરબરી હવે તો વૃત્ત થઈ ગઈ છે છતાં ઉત્સાહથી પ્રતીક્ષા કરે છે મારા ગુરુજીએ કહ્યું છે એટલે જરૂર રામજી આવવાના છે રામજી માટે રાખેલા ફળ ઋષિકુમારોને આપી દે ઘટ ઘટ મેં રામ રાહા હૈ બાર વર્ષ ખૂબ તપશ્ચર્યા કરીએ ત્યારે જરૂર સિદ્ધિ મળે આખો દાડો સબરી રામ મંત્રનો જપ કરે છે સંયમ હતો જીવન સેવામય હતું નિષ્ઠા દિવ્ય હતી આવાના ઘેર ઘેર રામજી ન પધારે પધારે તો કોના રામ લક્ષ્મણ પંપા સરોવર પાસે આવે ઋષિ મુનિઓ સ્વાગત કરે છે મોટા મોટા ઋષિઓ રઘુનાથજીને પ્રાર્થના કરે છે અમારે ત્યાં પધારો રામજી તો પૂછે છે કે શબરીજીનો આશ્રમ ક્યાં છે મારે તો શબરીના ઘેર જવું છે આ ઋષિઓએ સબરીજનું અપમાન કર્યું છે તેથી પરમાત્મા તેમને ત્યાં જતા નથી તપશ્ચર્યા સારી છે પણ જ્ઞાન તપશ્ચર્યાનું અભિમાન ખરાબ છે આખું જીવન જે મને શોધે છે તેને એક દિવસ હું શોધવા નીકળું છું તેને હું મળું છું પરિમર્ગિતવ્યમ મનોમાં શોધે છે તેનો શોધ તો હું એને ઘેર જાઉં છું જે જીવ પરમાત્માને શોધે છે તો કોઈ દિવસ પરમાત્મા તેને શોધતા શોધતા તેના ઘરે આવે છે સબરીજીના આશ્રમમાં રામ લક્ષ્મણ પધાર્યા છે સબરી રામનો મંત્ર જપતી બેઠી છે રામજીને જોઈ સબરીએ સુંદર બેસવા માટે આસન આપ્યું છે કહે છે કે જાતિહીન છું પણ હું આપને શરણે આવી છું રામજી કહે છે હું બીજા સંબંધમાં માનતો નથી મારે તો સબસે ઊંચી પ્રેમ સગાઈ માં મને ભૂખ લાગી છે હું ભૂખ્યો છું મને કંઈક ખાવા આપ સબરીજીએ રામજી માટે બોર રાખ્યા છે બે પડિયામાં સબરી બોર લાવ્યા શબરી ચાખી ચાખીને બોર આપે છે કદાચ ખાટા બોર ન અપાઈ જાય અતિ પ્રેમમાં શબરીને ભાન નથી કે અજીઠા ફળ રામજીને તે ખવડાવી રહી છે રામજીએ શબરીના બોરના ખૂબ વખાણ કર્યા છે બોર ખાતા જાય અને બોરના વખાણ કરતા જાય જ્યાં સાધારણ પ્રેમ છે ત્યાં ભગવાન રસરૂપે આરોગે છે જ્યાં વિશિષ્ટ ભક્તિ હોય પ્રેમ હોય ત્યાં પરમાત્મા પ્રત્યક્ષ આરોગે છે નામદેવ અને શબરીની વસ્તુઓ ભગવાને પ્રત્યક્ષ આરોગી શબરી અને નામદેવની વિશિષ્ટ ભક્તિ હતી વિશિષ્ટ પ્રેમ હતો શબરીજી પાસે સાધનો નહોતા પણ ભરચક પ્રેમ હતો એટલે એમની સેવાનો પરમાત્માએ સ્વીકાર કર્યો પરમાત્મા મંત્રને નહીં મનને પારખે છે ભાઈ કોઈ વસ્તુમાં મીઠાશ નથી પ્રેમમાં જ મીઠાશ છે લોકોએ આજકાલ પ્રેમ શબ્દને કલંકિત કર્યો છે ઈશ્વર સાથે પ્રેમ કરો તો કેવળ ઈશ્વર માટે જ પ્રેમ કરો સબરીજીની ભક્તિ નિષ્કામ છે તેથી પ્રભુ તેના ઉપર પ્રયત્ન થયા છે રામજી સબરીના બોર આરોગી ગયા છે મહાપુરુષોએ વર્ણન કર્યું કે આ બોરના ઠળિયાની દ્રોણાચલ પર્વત ઉપર સંજીવની વનસ્પતિ થઈ છે કે જેણે લક્ષ્મણજીને જીવતદાન આપ્યું છે ખૂબ ભજન કરવાનું છે સાધુ સંતોમાં ખૂબ વિશ્વાસ રાખવાનો છે સબરીનું ચરિત્ર માનવ માત્ર માટે આશ્વાસન છે ભગવાન જરૂર મળે છે જો આપણે સબરી થઈએ તો એક વખત સબરીજી બુહારી કરતા હતા એક ઋષિએ સબરીજીનું ઝાડું અડી ગયું ઋષિ ખૂબ ગુસ્સે થયા સબરીજીને તેણે લાત મારી તે પંપા સરોવર ફરી સ્નાન કરવા દોડી ગયા ઋષિએ સબરીનું અપમાન કર્યું તેથી શબરીજી રડી પડ્યા પેલા તપસ્વીએ કરેલા સબરીના અપમાનથી એક આશ્ચર્ય થયું જ્યાં તે ઋષિએ પંપા સરોવરમાં સ્નાન કર્યું તો સરોવરનું પાણી રુધિર રંગનું બની ગયું પંપા સરોવરનું પાણી બગડી ગયું ત્યારથી પંપા સરોવરનું જળ બગડેલું છે ઋષિઓને આ વાત નહોતી સમજાતી એ બધા તો એમ જ માનતા હતા કે માતંગ ઋષિએ અછૂત કન્યાને આશ્રમમાં રાખી તેથી સરોવરનું જળ બગડી ગયું સબરી જેવી અછૂત કન્યાના પાપે પાણી બગડી ગયું સબરીનો મહિમા વધારવા રામજીએ ત્યારે કહ્યું છે કે મારા સ્નાનથી કાંઈ થવાનું નથી તે જળને સુધારવાની મારી શક્તિ નથી સબરીના ચરણ ધોય તેનું તીર્થ સરોવરમાં પધરાવો તો જળ શુદ્ધ થશે રામજીએ લોકોને કહ્યું તમે સબરીનું ચરણ તીર્થ તેમાં પધરાવો સબરીએ જળમાં સ્નાન કર્યું છે સરોવરનું જળ અતિ મધુર બન્યું છે પ્રભુમાં પ્રેમ જાગૃત કરવા પ્રભુએ નવ સાધન સબરીને બતાવ્યા છે પ્રભુ પ્રેમી મહાપુરુષોનો સત્સંગ કરો અધિકારી મહાપુરુષોના મુખેથી ભગવાનની કથા સાંભળો ત્રીજું સાધન છે પરમાત્માના ગુણોના વખાણ કરો સ્તુતિ કરો કોઈની નિંદા ન કરો સંતની સદગુરુની સેવા કરો આ ચોથું સાધન બતાવ્યું કે યમ નિયમોનું પાલન કરો ઉપવાસ કરો પાંચમું સાધન બતાવ્યું કે ઘરમાં ભગવત સ્વરૂપ પધરાવી તેની સેવા કરો કોઈ ગુરુ પાસેથી મંત્ર ગ્રહણ કરી તેને પકડી રાખો આઠમું સાધન બતાવ્યું સર્વમાં મારા ઈષ્ટદેવ વિરાજ્યા છે એવો ભાવ રાખજો સબરીજીએ ને ઉપદેશ કર્યો રામે સબરીનો ઉદ્ધાર કર્યો સબરીજી રામના દર્શન કરતાં કરતાં યોગાગ્નિમાન સમાયા છે હરિ ઓમ